મિત્રો, આજના લેક્ચરની અંદર આપણા જે સિલેબસની અંદર નેશનલ પાર્ક છે એમનો આપણે સ્ટડી કરવાનો છે. તો આમ જોઈએ તો આગળના લેક્ચરની અંદર આપણે વાઇલ્ડ લાઈફ ઇન ગુજરાત છે એમનું ડિસ્કશન છે જોયું છે. ત્યાર પછી એમની અંદર આપણે નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી એ બંને વચ્ચેનો ડિફરન્સ એટલે કે તફાવત શું હોય છે એ આપણે પણ અભ્યાસ કરેલો છે. તો અહીંયા નેશનલ પાર્ક છે એ ગુજરાતની અંદર ટોટલ 4 નેશનલ પાર્ક છે જોવા મળે છે. એમની અંદર પેલો છે ગીર નેશનલ પાર્ક, બીજો છે વાંસદા નેશનલ પાર્ક, ત્રીજો વેડાવદર નેશનલ પાર્ક ને ચોથો છે એ મરીન નેશનલ પાર્ક જામનગર. આપણે અહીંયા આપણા સિલેબસની અંદર જે 2 નેશનલ પાર્ક આપેલા છે એમનો જ સ્ટડી કરવાનો છે. તો અહીંયા આપણે ચાલુ કરીએ ફર્સ્ટ વાંસદા નેશનલ પાર્ક. વાંસદા નેશનલ પાર્ક છે એમના વિશેનો આપણે અભ્યાસ છે એ જોઈએ. વાંસદા નેશનલ પાર્ક સૌથી પહેલાં છે એમની લોકેશનની વાત કરીએ. લોકેશન ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન નવસારી ડિસ્ટ્રિક્ટ, ગુજરાત સ્ટેટ ઓફ ઇન્ડિયા. એટલે કે જે આ વાંસદા નેશનલ પાર્ક છે એ વાંસદા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે તો કે નવસારી જિલ્લાની અંદર ગુજરાત સ્ટેટમાં છે એ વાંસદા નેશનલ પાર્ક છે આવેલો છે. અહીંયા આપણા સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે એમનો મેપ આપેલો છે અને એમનું ઇન્ડિકેશન છે કરેલું છે કે વાંસદા નેશનલ પાર્ક એ નવસારીની અંદર કઈ જગ્યાએ છે એ જોવા મળે છે. વાંસદા નેશનલ પાર્ક ઇઝ એસ્ટાબ્લિશ ઇન 1979. એટલે અહીંયા આ જે વાંસદા નેશનલ પાર્ક છે એ વાંસદા નેશનલ પાર્ક જોઈએ તો એ એસ્ટાબ્લિશ એ ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો કે એનું જે યર છે એ 1979 દરમિયાન આ જે ઈસ્યુશન યર છે એની અંદર આ નેશનલ પાર્ક છે એ બનેલો છે. વાંસદા નેશનલ પાર્ક ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એ વાંસદા નેશનલ પાર્ક. એટલે કે મિત્રો, જે વાંસદા નેશનલ પાર્ક છે એ વાંસદા નેશનલ પાર્કને વાંસદા નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ પ્રોટેક્ટેડ એરિયા વિચ રિપ્રેઝેન્ટ થિક વુડલેન્ડ ઓફ ડાંગ એન્ડ સાઉધર્ન ગુજરાત એન્ડ સિચ્યુએટેડ ઇન એ વાંસદા તહેસીલ. એટલે કે આ જે વાંસદા નેશનલ પાર્ક છે એ વાંસદા નેશનલ પાર્કની અંદર આપણે ફોરેસ્ટ એરિયાની વાત કરીએ તો એમનું જે ફોરેસ્ટ એરિયા છે એ ફોરેસ્ટ એરિયાની અંદર ટ્રી જોવા મળે છે. તો એ ટ્રી જે છે એ વુડી પ્લાન્ટ ટ્રી જોવા મળે છે. એટલે કે ટ્રી છે એમની હાઇટ છે થોડી વધુ માત્રાની અંદર જોવા મળે છે. તો આવા ટ્રી છે એટલા માટે એમને વુડી લેન્ડ તરીકે છે એ ઓળખવામાં આવે છે. અને આજે વાંસદા નેશનલ પાર્ક છે નવસારી ડિસ્ટ્રિક્ટની અંદર જે વાંસદા તહેસીલ છે એની અંદર વાંસદા નેશનલ પાર્ક છે એ આવેલો છે. ડાંગ ઇટ ઇઝ નિયર બાય બેંક ઓફ અંબિકા રિવર. એટલે કે અહીંયા જે મિત્રો એક વાંસદા નેશનલ પાર્કની અંદરથી રિવર પસાર થાય છે એ રિવરનું નામ આપેલું છે અંબિકા રિવર. તો એવું પણ આપણે કહી શકીએ કે વાંસદા નેશનલ પાર્ક છે એ વાંસદા નેશનલ પાર્ક અંબિકા નદીના કિનારા ઉપર છે એ આવેલો છે. એપાર્ટ ફ્રોમ ધ બોટનિકલ ગાર્ડન ઇઝ પ્રેઝન્ટ એન આફ્ટર સમ એટ્રેક્ટિવ ઇન્કલુડિંગ લોકલ ટ્રાઇબલ એરિયા. એટલે કે અહીંયા આપણે જે વાંસદા નેશનલ પાર્ક છે એમની અંદર વાત કરીએ તો વાંસદા નેશનલ પાર્ક છે એમની આસપાસનો જે એટ્રેક્ટિવ એરિયા આપેલો છે એટલે કે આમ જોઈએ તો હરવા ફરવા માટેનું સ્થળ કહી શકીએ એવા ઘણા એરિયા છે ત્યાં જોવા મળે છે. લાઈક એ ગીરા ફોલ્સ, એટલે કે ત્યાં એક ગીરા નામનો ધોધ આવેલો છે એ ત્યાં આવેલો છે. ત્યાર પછી આ જે વાંસદા નેશનલ પાર્ક છે એની અંદર લોકલ જે કોમ્યુનિટી જોવા મળે છે આદિવાસી કોમ્યુનિટી એમના માટે પણ એ એક એટ્રેક્ટિવ પાર્ટ છે. ત્યાર પછી એની અંદર એક ઇકો ટુરિઝમ અથવા તો ગવર્મેન્ટ ગુજરાતે એક ડેવલપિંગ કેમ્પ છે એ
એસ્ટાબ્લિશ કરેલો છે કે એમનું નામ છે કિલાદ છે. એ કિલાદ પણ ત્યાં એક ઇકો ટુરિઝમ સેન્ટર જે આવેલું છે. ત્યાર પછી એમની અંદર જે એરિયા છે, ટોટલ એરિયા વાંસદા નેશનલ પાર્કનો છે કેટલો જોવા મળે છે આપેલો છે. ટોટલ એરિયા વોઝ 23.99 સ્ક્વેર કિલોમીટર. એટલે અહીંયા જે એપ્રોક્સિમેટલી 24 સ્ક્વેર કિલોમીટર એરિયા છે એ નેશનલ પાર્કનો એરિયા છે એ આપેલો છે. ત્યાર પછી એમની અંદર ફૂનાની વાત કરીએ તો ફૂના એટલે શું? તો કે આપણે આગળ જે વાત કરી ગયા છીએ, ફૂના એટલે પ્રાણી અથવા તો એનિમલ. ત્યાં કેટલી પ્રજાતિઓ છે એ જોવા મળે છે અને કઈ કઈ પ્રજાતિઓ મેઇનલી ત્યાં વસવાટ કરે છે એ આપેલું છે. તો આમની અંદર જોઈએ, ઇમ્પોર્ટન્ટ એનિમલ ફાઉન્ડ આર ઇન્ડિયન લેપર્ડ. એટલે કે અહીંયા જે મેઇન સ્પીસીસ છે એ આપેલી છે, તેમાં સૌથી પહેલાં છે એ ઇન્ડિયન લેપર્ડ, કે જેને આપણે ગુજરાતીમાં દીપડા તરીકે ઓળખીએ છીએ. તેના આફ્ટર રેસસ મેક્વિન. રેસસ મેક્વિન લાઈક એ મંકી સ્પીસીસ પ્રકારની જે વાંદરાની પ્રજાતિ છે એ પણ અહીંયા જોવા મળે છે. તેના આફ્ટર કોમન ફ્લેમ સિવેટ કેટ, હનુમાન લંગૂર, સ્મોલ ઇન્ડિયન સિવેટ કેટ, ફોરહોર્ન એન્ટેલોક લાઈક એ ડિયર. ઓકે, ઘણી બધી ડિયરની સ્પીસીસ પ્રજાતિ છે પણ ત્યાં જોવા મળે છે. વાઇલ્ડ બોર એટલે જંગલી સુવર જેને આપણે કહીએ છીએ. ઇન્ડિયન ફોર્ક્યુપાઇન એટલે જેને આપણે ગુજરાતીની અંદર સાહુરી તરીકે છે ઓળખીએ છીએ. બાર્કિંગ ડિયર, હાઈના, જંગલ કેટ, ફ્લાઇંગ સ્ક્વિરલ એન્ડ પાયથન. એટલે કે આ જે છે એ મેઇનલી ઇમ્પોર્ટન્ટ સ્પીસીસ છે અહીંયા જોવા મળે છે. તેના આફ્ટર સમ વેનોમસ સ્નેક લાઈક એ રસલ સ્વાઈપર, કોબ્રા એન્ડ ક્રેટ ઓલ્સો ફાઉન્ડ ઇન ધીસ એરિયા. એટલે કે આમની અંદર થોડીક એવી સ્પીસીસ છે એ વેનોમસ સ્નેકની પણ જોવા મળે છે. વેનોમસ સ્નેક શું છે આપણે આગળના સેમેસ્ટરની અંદર પણ અભ્યાસ કરી ગયા છીએ. હવે વેનોમસ સ્નેક એટલે કે ઝીરી સાપ. તો ઝીરી સાપની છે અમુક સ્પીસીસ અહીંયા જોવા મળે છે, એમના નામ આપેલા છે. ઓલ્સો ફાઉન્ડ ઓફ પેંગોલિનને આપણે કીડીખાવ તરીકે ઓળખીએ છીએ. રસ્ટી સ્પોટેડ કેટ, એન્ડેન્જરેડ ગ્રેટ ઇન્ડિયન સ્ક્વિરલ ઓર ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ કેન બી ફાઉન્ડ ઇન ધીસ એરિયા. એટલે કે જે આ બે સ્ક્વિરલ આપેલી છે જેને આપણે ગુજરાતીની અંદર કિસ્કોલી તરીકે ઓળખીએ છીએ, તો એની પણ બે મુખ્ય પ્રજાતિ છે અહીંયા આપેલી છે. પણ એ જે અત્યારે એન્ડેન્જરેડ સ્પીસીસ તરીકે જે કાઉન્ટ થાય છે, એટલે કે લુપ્ત થવાને હારે હોય એવી સ્પીસીસ તરીકે ગ્રેટ ઇન્ડિયન સ્ક્વિરલ અને ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ છે અહીંયા જોવા મળે છે. પૂર્ણા વાઇલ્ડલાઈફ સેન્ચ્યુરી ઇન ડાંગ ફોરેસ્ટ એન્ડ સુલપાનેશ્વર વાઇલ્ડલાઈફ સેન્ચ્યુરી, ધ બેંગલ ટાઈગર એક્સ્ટિંક્ટ ઇન ધ સ્ટેટ ઓફ ગુજરાત. ઓકે, અહીંયા આ જે પૂર્ણા વાઇલ્ડલાઈફ સેન્ચ્યુરી અને ડાંગ સુલપાનેશ્વર વાઇલ્ડલાઈફ સેન્ચ્યુરી છે, એ સેન્ચ્યુરીની અંદર ભૂતકાળની અંદર એ રિપોર્ટેડ થયેલા હતા બેંગલ ટાઈગર. એટલે કે ભૂતકાળની અંદર અહીંયા આ જે એરિયા છે એ એરિયાની અંદર એક આપણે જેને વાઘ કહીએ છીએ એ વાઘ છે અહીંયા જોવા મળતો હતો. પણ અત્યારે મિત્રો એ ટોટલી ગુજરાતની અંદરથી જે વાઘ છે, ટાઈગર છે, એ એક્સ્ટિંક્ટ થઈ ગયેલા છે. તો અહીંયા વાઘ છે એ હતા પણ છેલ્લા ઘણા ટાઈમ થયા અહીંયા વાઘ છે જોવા મળતા નથી. હાઉએવર, સિન્સ ધ એરિયા વેર ધ સ્ટેટ બોર્ડર ઓફ મધ્યપ્રદેશ એન્ડ મહારાષ્ટ્ર, એટલે કે આમ જોઈએ તો આ જે વાંસદા નેશનલ પાર્ક આવેલો છે, વાંસદા નેશનલ પાર્ક બે જુદા જુદા સ્ટેટ બોર્ડર છે એમની સાથે ધરાવે છે. એક મધ્યપ્રદેશ અને બીજું મહારાષ્ટ્ર, આ બંનેની બોર્ડર ઉપર આ જે નેશનલ પાર્ક છે એ જોવા મળે છે. દેન આફ્ટર હાઈ ડાયવર્સિટી ઓફ સ્પીસીસ ઓફ
फॉरेस्ट बर्ड्स लाइक अबाउट 155 स्पीसीज ऑफ बर्ड्स फाउंड इंक्लूडिंग कॉमन ग्रे हॉर्नबिल, ग्रे फ्रंटेड ग्रीन पिजियन। तो क्या आज एरिया है ये एरिया नी अंदर डिफरेंट डिफरेंट टाइप्स नी छे ये बर्ड स्पीसीस आपेली छे। तो एवियन स्पीसीस छे, एवियन नी घनी बधी प्रजातिओ एटले के पक्षीओ नी घनी बधी प्रजातिओ छे अहींया जोवा मळे छे। एमनी अंदर वात करिए तो एप्रोक्सिमेटली 155 स्पीसीस बर्ड्स छे अहींया जोवा मळे छे, એટલે કે 155 જેટલા બર્ડ્સ છે એની સ્પીસીસ છે અહીંયા જોવા મળે છે। એની અંદર કોમનલી જે છે એના નામ આપણે આપેલા છે અહીંયા જોવાના છે। એમની અંદર ફર્સ્ટ ગ્રે હોર્નબિલ કે જેને આપણે ગુજરાતીની અંદર ચિલોત્રો તરીકે ઓળખીએ છીએ, ત્યાર પછી ગ્રે ફ્રન્ટેડ ગ્રીન પિઝિયન, એટલે આ જે ગ્રીન પિઝિયન છે એને હરિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ બધા બર્ડ્સ છે એના નામ ખાસ યાદ રાખજો। સોનાની અંદર છે એ પૂછી શકે છે ઘણી વખત કે ભાઈ ક્વેશ્ચન પૂછાય કે ડિસ્ક્રાઇબ સોના ઓફ નેશનલ પાર્ક, તો અહીંયા આ દરેકના આપણે નામ છે આવડતા હોય છે, એટલે કે પ્રાણીઓની પ્રજાતિ છે એ વાસ્તા નેશનલ પાર્કની અંદર કેટલી કેટલી અને કઈ કઈ જોવા મળે છે એ ડિસ્ક્રાઇબ કરો। તો અહીંયા ઘણી વખત મિત્રો આ રીતે પણ ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે, એટલે ખાસ યાદ રાખજો। ત્યાર પછી આગળ જોઈએ તો આની અંદર જે બીજા બર્ડ્સ આપેલા છે યલો બ્લેક સનબર્ડ્સ, એટલે જેને આપણે ફૂલ સુંઘણી તરીકે ગુજરાતીની અંદર ઓળખીએ છીએ, માલાબાર, ક્રોંગો, જંગલ બેબલર, બેબલર છે લગભગ આપણે બધાને ખ્યાલ હોય છે ગુજરાતીની અંદર, જેને આપણે લેલેડા તરીકે ઓળખીએ છીએ, ફોરેટ સ્પોટેડ આઉલેટ એટલે કે જેને આપણે ચીબરી તરીકે ઓળખીએ છીએ, દેન આફ્ટર સામા, ગ્રેટ ઇન્ડિયન બ્લેક વુડપીકર, વુડપીકર તો આપણે બધાને ખ્યાલ જ છે કે એને આપણે ગુજરાતીની અંદર લકડખોદ તરીકે ઓળખીએ છીએ, આર ફાઉન્ડ વાંસદા નેશનલ પાર્ક, એટલે કે આટલી કોમન જે બર્ડ સ્પીસીસ છે આપણે અહીંયા વાંસદા નેશનલ પાર્કની અંદર છે એ જોવા મળે છે। એપાર્ટ ફ્રોમ ધીસ દેર આર વેરાયટી ઓફ ઇન્સેક્ટ લાઈક એ સેન્ટીપેડ, મિલીપેડ એન્ડ સ્નેલ આર ફાઉન્ડ ઇન ધીસ એરિયા, એટલે કે આમની અંદર ઘણી બધી જે ઇન્સેક્ટ છે જેને આપણે જીવજંતુઓ તરીકે ઓળખીએ છીએ તો એમની પણ ઘણી બધી વેરાયટી છે અહીંયા જોવા મળે છે। એમની અંદર ઇન્સેક્ટની અંદર ઇન્સેક્ટ આપેલા છે, ત્યાર પછી સેન્ટીપેડ આપેલા છે, મિલીપેડ્સ આપેલા છે અને સ્નેલ છે આપેલા છે। ધેર આર અબાઉટ 121 સ્પીસીસ ઓફ સ્પાઈડર, એટલે કે અહીંયા આ જે એરિયા છે એમની અંદર 121 જેટલી સ્પાઈડર છે એમની પ્રજાતિઓ પણ જોવા મળે છે, ઇન્ક્લુડિંગ ધ લાર્જ સ્પીસીસ ઓફ સ્પાઈડર ઇઝ જાયન્ટ વુડ સ્પાઈડર, એટલે કે અહીંયા જે સૌથી મોટી અથવા તો વધુ માત્રાની અંદર એક સ્પાઈડરની સ્પીસીસ જોવા મળે છે જે જાયન્ટ વુડ સ્પાઈડર તરીકે ઓળખવામાં આવે છે। તો આ હતા ફોના। ત્યાર પછી ફ્લોરાની વાત કરીએ, ફ્લોરા એટલે કે વનસ્પતિઓની સ્પીસીસ, તો અહીંયા જે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર કઈ કઈ વનસ્પતિઓ જે આપણે વાંસદા નેશનલ પાર્કની અંદર જોવા મળે છે, તો એમની અંદર ધેર આર 443 સ્પીસીસ ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, એટલે કે અહીંયા જે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ જોવા મળે છે તો એ ફ્લાવરિંગ પ્લાન્ટની સ્પીસીસ 443 જેટલી સ્પીસીસ છે અહીંયા જોવા મળે છે। બધી સ્પીસીસના નામ તો નથી આપેલા પણ અમુક જે મેઇનલી જોવા મળતી હોય કોમનલી એ સ્પીસીસ છે અહીંયા આપણે જોઈએ, ઇન્ક્લુડિંગ ટીક, સાગર,
ખાખરો, ટીક, એટલે જે આપણે સાદ કહીએ છીએ, સાદડ, સાદડને આપણે ગુજરાતીની અંદર સાદડ તરીકે ઓળખીએ છીએ. દેન આપણે ખાખરો અથવા તો જેને આપણે કેસુડા તરીકે છે એ ઓળખતા હોઈએ છીએ. દેન આફ્ટર ટીમડું, તો આટલા વૃક્ષો એમના નામ આપેલા છે. અમની સિવાય બધાના તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો. એમની અંદર મીંડી છે, બાંબુ છે, મગડો છે, બેહડા છે, ઉમરો છે, સીમડો, આંબલા, સીસમ, એટસેટ્રા. ઓકે, આના સિવાય વધારાના જે આપણે આવડતા હોય તો આપણે એમની અંદર એડ કરી શકીએ છીએ. તો એ સ્પીસીસ આપણે અહીંયા મેઇનલી જોવાની છે. દેર આર વેરાયટી ઇફ કલરફુલ ઓર્કિડ આર અંબિકારીવર. એટલે કે આપણે આગળ જોયું કે આ જે વાંસદા નેશનલ પાર્ક છે એ અંબિકા નદીના કિનારા ઉપર આવેલો છે. તો અહીંયા અંબિકા નદી અને સારો એવો રેઇનફોલ છે, એટલે કે વરસાદ છે એ પડતો હોય છે. એના કારણે અહીંયા એક કલરફુલ પ્લાન્ટ જોવા મળે છે, જે મોન્સૂન સિઝન દરમિયાન છે સૌથી વધારે માત્રાની અંદર જોવા મળતા હોય છે. તો એવા કલરફુલ પ્લાન્ટ કે જેને ઓર્કિડ તરીકે ઓળખવામાં આવે છે, તો અહીંયા નંબર ઓફ ઓર્કિડ છે અથવા તો વેરાયટી ઓફ ઓર્કિડ અહીંયા પણ જોવા મળે છે. દેન આફ્ટર બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ, એટલે કે જો આપણે વાંસદા નેશનલ પાર્ક છે ની મુલાકાત લેવી હોય તો આપણે કયા સમય દરમિયાન જઈએ, તો આ બધી જ સ્પીસીસ છે આપણે લગભગ માત્રાની અંદર જોવા મળે છે. તો એમના માટેનો બેસ્ટ ટાઈમ આપેલો છે. બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ઇઝ ઇન વિન્ટર, નવેમ્બર ટુ ફેબ્રુઆરી. એટલે કે જો આપણે વાંસદા નેશનલ પાર્કની અંદર વિઝિટ કરવી હોય તો એ બેસ્ટ ટાઈમ છે વિન્ટર સિઝન, ઇન સ્પેશિયલી નવેમ્બર ટુ ફેબ્રુઆરી. ડ્યુરિંગ મોન્સૂન મંથ જૂન ટુ ઓક્ટોબર ધ પાર્ક રિમેનિંગ ક્લોઝ. એટલે કે આમની અંદર મોન્સૂન સિઝન જ્યારે હોય છે ચોમાસા દરમિયાનની ઋતુમાં આ પાર્ક છે એ ઘણી વખત બંધ હોય છે. તો જૂનથી લઈ અને ઓક્ટોબર સુધી આ જે પાર્ક છે એ બંધ રાખવામાં આવે છે. એટલા માટે આમની જે બેસ્ટ ટાઈમ છે વિઝિટ માટેનો એ છે નવેમ્બર ટુ ફેબ્રુઆરી. થેન્ક યુ.